જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પાણીદ્રા ગામના સેવાભાવી યુવાનની કોરોના વોરિયર્સ તરીકે સરાહનીય કામગીરી. માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સેવાભાવી યુવાનો પણ લોકોને વારે આવ્યા છે. પાણીદ્રા ગામના સેવાભાવી સરપંચ આનંદ બાપુ ગોસ્વામી સતત લોકોની સેવા કરી રહ્યા છે, ત્યારે તેમના પરિવારના લોકો પણ સેવા કરવામાં પાછીપાની કરતા નથી. સરપંચના ભાઈ નરેન્દ્રભાઈ ગોસ્વામી પણ કોરોના વોરિયર્સ તરીકે સારી કામગીરી કરી રહ્યા છે. કોઈ જ પ્રકારના સ્વાર્થ વિના સતત પોતાના વાહન મારફતથી રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોમાંથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને માળિયા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડી રહ્યા છે. આવી રીત સતત લોકો સેવાની સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે. મયુર કોદાવલા, સ્પીડ ન્યૂઝ 17, માળિયા હાટીના. મારું નામ નરેન્દ્ર ભગવાન ગિરિયાપા નથી, ગામ પાણીદરા. આજે છેલ્લા 8 દિવસથી અમે મારી ગાડી લઈ અને ભાવનગર, રાજકોટ સતત 24 કલાક નિંદર કર્યા વગર ઓક્સિજનના બાટલા ત્યાંથી લઈ અને માળિયા સિવિલ હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી કરીએ છીએ. આ એક સેવાનું કાર્ય છે અને આમાં જે પણ માણસો ટાઈમ હોય એ થોડી ઘણી સેવા આપે. અત્યારે કોરોનાની એવી મહામારી છે, આ મહામારીમાં ખરી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત હોય એવા માણસોએ સેવા કરવી જોઈએ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.